લોકડાઉનની પરિસ્થિતિમાં પણ કોરોના નામના વાયરસને નાથવા માટે દાંતીવાડા તાલુકાના શિક્ષકો દ્વારા અલગ અલગ પ્રકારની ટીમો બનાવી કોલિંગ કરી આરોગ્ય વિભાગના સાથે રહી કામગીરી કરી રહ્યા છે. લોકડાઉન દરમિયાન બાળકો ઘરે બેઠા અભ્યાસ કરી શકે એ માટે શિક્ષકો દ્વારા વાલીઓના કોન્ટેક્ટમાં રહી વિવિધ એપ તેમજ પીડીએફના માધ્યમથી શિક્ષણ કાર્ય કરાવી રહ્યા છે. સાથોસાથ પ્રધાનમંત્રી રાજફંડમાં તાલુકા શિક્ષણ મંડળી દ્વારા 51,000 તેમજ શિક્ષકોના પગારમાંથી 10 લાખ ઉપરાંતની રકમ રાજફંડમાં આપવામાં આવી હતી. અમારી કન્વીનર ટીમની શરૂઆત 27 તારીખથી કરવામાં આવી, 27 માર્ચથી, જેમાં કુલ 17 સભ્યોની નિમણૂક કરવામાં આવી અને બધા જ શિક્ષકોએ સાથે મળી અને ડે ટુ ડે કોલ કરવાના થતા હોય, જેમાં સૌ પ્રથમ કામગીરી જે સર્વેની હતી એની અંદર પણ આરોગ્યની ટીમની સાથે સાથે જ અમારા શિક્ષક મિત્રો ખભે ખભા મિલાવીને સાથે રહી અને એમાં પણ જોડાઈને સર્વેની કામગીરી પૂર્ણ કરી. ત્યારબાદ 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, શરદી, ખાંસી, ટીબી અથવા સગર્ભા બહેનો, આવી તમામ સભ્યોને જે યાદી મળી હતી એને દરરોજે દરરોજ કોલ કરવામાં આવ્યા, ખબર અંતર પૂછવામાં આવ્યા અને જે જે વ્યક્તિઓને મદદની જરૂર હતી એમની આરોગ્ય ટીમે મુલાકાત લીધી છે કે વહીવટી ટીમે, એ પણ પૂછપરછ કર્યા પછી જેમને જરૂરિયાત લાગે છે સારવારની એમની યાદી અમે નામજોગ જિલ્લા લેવલે મોકલી અને એમને સારવાર આપવા માટેના પણ પ્રયત્નો કર્યા છે, જેમાં દરેક આચાર્યશ્રી અને દરેક સ્ટાફ મિત્રો દ્વારા દાંતીવાડા તાલુકાના તમામ વિદ્યાર્થીઓ સુધી પોતાની એકમ કસોટીની નોટબુક ઘરે ઘર સુધી અમને પહોંચાડવામાં આવી. ત્યારબાદ એક સુંદર જીસીઆરટી દ્વારા એક સુંદર કાર્યક્રમ ચાલે છે, પરિવારનો માળો સલામત અને ઘૂંફાળો, એની જે ક્લિપ છે એ અમારા આચાર્યશ્રીઓ દ્વારા પોતાના શિક્ષક મિત્રોને શેર કરે છે અને વોટ્સઅપના માધ્યમથી સમગ્ર તાલુકાના 90% વિદ્યાર્થીઓ સુધી આ ક્લિપ પહોંચે છે. 1,000 રૂપિયા જે મુખ્યમંત્રી સાહેબની સૂચના મુજબ 1,000 રૂપિયા જે રાશન સસ્તાની દુકાનમાં જે લેતા હોય લોકોને આપવાના હતા એમાં પણ અમારા શિક્ષક મિત્રોએ દરેક દુકાને જઈને એનું સર્વે કરીને એ લોકોને પણ એમને બેંકમાં ખાતામાં પૈસા મળી જાય એવી કામગીરી કરી છે. તદુપરાંત આપણા તાલુકાની સબ પીએસસી છે, સબ પીએસસી ઉપર અમારા 3-3 શિક્ષકોની નિમણૂક કરી છે. એ લોકો FSW સાથે અને જે તે પીએસસીના ડૉક્ટર સાથે રહીને એમનો જે સર્વે થાય એમાં મદદરૂપ થાય છે, કોમ્પ્યુટરનું કામ કરે છે. તાલુકા લેવલે બ્લોક ઓફિસમાં પણ અમારા 4-5 શિક્ષકો રોકાયેલા છે. રાશન ઉપર ફરી પણ 3જો તબક્કો શરૂ થવાનો છે આજથી, એમાં પણ અમે શિક્ષકોની નિમણૂક કરી છે. તદઉપરાંત અમારી તાલુકા સરાપી મંડળીએ પણ મુખ્યમંત્રી રાજફંડમાં 51,000 જેવી માતબર રકમ આપીને શિક્ષકોએ ખૂબ મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારબાદ અમારા શિક્ષકોના પગારમાંથી પણ અમે 10 લાખ કરતાં પણ વધુ રકમ આદરણીય મુખ્યમંત્રીશ્રીના રાજફંડમાં અમે પૂરી પાડી છે. હજુ પણ જ્યારે પણ અમારા શિક્ષકોની જરૂરિયાત ઊભી થશે ત્યારે અમારા શિક્ષક મિત્રો ખડે પગે ઊભા છે. જ્યારે પણ અમે આદેશ કરીએ છીએ ત્યારે અમારા શિક્ષક મિત્રો ગામમાં વાલીઓને પણ સમજાવે છે, સોશિયલ ડિસ્ટન્સની વાત કરે છે, એના માસ્ક પહેરવા ઉપર જે સમજાવે છે, જે કલેક્ટર સાહેબે જે આપણને જાહેર નોટિફિકેશન આપ્યું છે એ નોટિફિકેશનનું પૂરેપૂરું પાલન ગામ લેવલે થાય એ માટે અમારા શિક્ષક મિત્રો પૂરેપૂરા પ્રયત્ન કરે છે. તો આ હતા દાંતીવાડા તાલુકાના જે તમામ શિક્ષકો છે, સોશિયલ ડિસ્ટન્સ રાખી જો આરોગ્ય વિભાગના સાથે ખભે ને ખભો મિલાઈ અને કામ કરી રહ્યા છે. હજુ પણ લોકડાઉનની પરિસ્થિતિ ચાલુ હોવાને લીધે વિકે ન્યૂઝ ચેનલ આપને નિવેદન કરે છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો. કેમેરામેન પ્રવીણ પરમારની સાથે હું મહેશ ચૌધરી, દાંતીવાડા.